માંગરોળ તાલુકાના સરમાતીડ ગામમાં દિવાલ સાથે માથું પછાડીની ભત્રીજાની હત્યા કરનાર કાકો ઝડપાયો. હત્યાનું કારણ દારૂ વેચવાનું કહેતા મરણ જનાર લક્ષ્મણનું એ ના કહેતા કાકા મૂળુએ લક્ષ્મણનું માથું વારંવાર દિવાલ સાથે અથડાવ્યું હતું અને લાકડાના ધોકાથી છાતી પર માર મારતા બનવા હત્યામાં પલટાયો હતો. હત્યા કર્યા બાદ કાકો ફરાર થઈ ગયો હતો. ગણતરીની કલાકોમાં આરોપીની સીલ પોલીસના લેડી પીએસઆઈ વીકે ઉજિયા મેડમ દ્વારા કરી ધરપકડ. ગત 19 તારીખના રોજ યુવકની હત્યાની ઘટના બની હતી. મૃતક લક્ષ્મણ રાણાભાઈ વાટિયા ઉંમર 42 નો વૃદ્ધિ. હું જેબી ગઢવી, ડીવાયએસપી કેશોદ, હાલ ઇન્ચાર્જ ડીવાયએસપી માંગરોળ. માંગરોળ ડિવિઝન વિસ્તારના સીલ પોલ્યુટેશન વિસ્તારના શર્મા ગામે 19 તારીખે એક ડેડ બોડી છે એ ચામુંડમાના મંદિર પાસે પડેલું હતું, તો એ બાબતે અકસ્માત મોતની નોંધ સીલ પોલ્યુટેશનને 8/21 અકસ્માત મોતની નોંધ થઈ, જાહેરાત લીધી અને મત કરી અને પછી એની જે તપાસ કરતા એની પીએમ કરાવતા એમાં ઇન્ટરનલ ઇન્જરી પેટના ભાગે જાહેર થતા કોઝ ઓફ ડેથમાં હેમરેજ થયાનું જાણવા મળતા પછી એને 21 તારીખે બપોરે 3 વાગે આ બાબતે જે મરણ જનાર છે લક્ષ્મણભાઈ રાણાભાઈ વાઢિયા તેમની બહેન રંજનબેન મેરખીભાઈ ખાખસ ઉંમર 39 અમીરપુર ગામ કુતિયાણા ની ફરિયાદ લઈ અને આઈપીસી 302-135 બીપીએફ 135 મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ છે એ પીએસઆઈ વીકે ઉંજિયા લેડી પીએસઆઈ છે એ કરી રહ્યા છે અને આ ગુનાના કામે આરોપી છે એને બનાવવાની જગ્યાનું પંચનામું કરી અને આરોપી છે એને પણ 22 તારીખના રોજ બપોરે 3 વાગે શર્મા ગામથી એને પકડેલ છે. આરોપીનો મારફતે જે રિકન્સ્ટ્રક્શન પંચનામું છે કે બનાવ કઈ રીતે બન્યો એકચ્યુઅલી એ પણ કરવામાં આવ્યું છે અને એની પાસેથી લોહીવાળા કપડાં અને જે વાંસનો ધોકો એને જેને છાતી પર માર્યો હતો એ પણ એને કબજે કરવામાં આવ્યા છે. આ બનાવમાં એવું છે કે આરોપી જે મુળીભાઈ ભૂરાભાઈ વાટિયા છે એ જીતુ ભીમા બાલસ રહે મંડેર અને મરણ જનાર લક્ષ્મણભાઈ વાઢિયા આ ત્રણેય જણા ચામુંડમાના મંદિર પાસે દિનેશ ગાગાના દુકાન પાસે બેઠેલા હતા અને ત્યારબાદ જે આરોપી મુળુભાઈ છે એને 1100 રૂપિયા આપી અને મરણ જનાર લક્ષ્મણભાઈને કીધેલું કે આ 1100 રૂપિયા રાખ અને આનાથી તું દારૂનો ધંધો કર તો આપણે થોડો ફાયદો થશે, પીવા મળશે. પીવાની આદત વાળો હતો આરોપી પણ. એટલે જે મરણ જનાર છે લક્ષ્મણભાઈ એને એવું કીધું કે મારી માં એ 5-7 દિવસ પહેલા જ એક્સપાયર થઈ ગયા છે, મરણ ગયેલ છે, એનું હજી 5મું હમણાં જ પૂરું કર્યું છે એટલે મારે ધંધો કરવો નથી. એટલે આ આરોપી મોળું છે એને એનું માથું છે એ દિવાલાને ભટકાયડું અને છાતીમાં ત્યાં પીપળાનું ઝાડ છે ત્યાંથી વાંસનો જે દંડો હતો એ છાતીમાં એને મારી અને એને પટકી અને એનું મરણ નિપજાવેલું છે. આ બાબતનો બનાવ આ રીતનો બનેલો છે. તો આ બનાવમાં આરોપી છે એ પણ અટક થઈ ગયેલ છે, 1 દિવસના રિમાન્ડ પણ એના મેળવેલા હતા અને હાલ એ કોર્ટ કસ્ટડીમાં આરોપી છે.